મૃતદેહને પોસ્ટમોર્ટમ ના કુલિંગ રૂમ માં ખસેડવા માટેની સૂચના આપવામાં આવી હતી જોકે દોઢ દોઢ કલાક સુધી પોસ્ટમોર્ટમ રૂમ ની ચાવી ના મળતા પરિવાર મૃતદેહને લઈ ટ્રોમા સેન્ટર બહાર રજળતું રહ્યું હતું

રોશની લાગણી વ્યાપી ગઈ હતી આ અંગે હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસ કેતન નાયકે જણાવ્યું હતું કે આ મામલે મિસ મિસકોમ્યુનિકેશનના કારણે ઘટના બની છે સીએમઓ પણ આ બાબતે જાણ નહોતી ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યા છે જે કોઈ પણ કસુરવાર હશે તેની સામે પગલા ભરવામાં આવશે જોકે હોસ્પિટલની આ લાલિયાવાડીને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી કાર્યવાહી કરે છે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત રહ્યો છે સત્યડી સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે